કલોલમાં આવેલા પૌરાણિક શિવ મંદિર રોકણનાથ મહાદેવ ખાતે બરફના શિવલિંગના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા. હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોએ ભાંગની પ્રસાદી લઈને ધન્યતા અનુભવી. કલોલના પંચવટી વિસ્તારમાં આવેલા સોમેશ્વર મહાદેવ શિવયાત્રા સમગ્ર પંચવટી શહેરમાં કાઢવામાં આવી અને સાંજે મહા આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું. હિન્દુઓનું પવિત્ર તહેવાર એટલે મહાશિવરાત્રિ છે અને આ મહાશિવરાત્રિ નિમિત્તે સોમેશ્વર મહાદેવથી ભગવાન શિવની યાત્રા નીકળી છે. અહીંયા જયપુરમાં મથુરા છે, પંચવટીના દરેક વિસ્તારમાં દરેક સોસાયટી અંદર ફરે છે અને સાંજે 8 થી બપોરે અહીંયા જયપુરમાં ભોજન હોય છે અને રાત્રે સોમેશ્વર મહાદેવે આરતી હોય છે. આરતીમાં પણ ખૂબ મોટી સંખ્યામાં એટલે 2000 કરતાં પણ ખૂબ વધારે સંખ્યામાં લોકો જોડાય છે. આજે મહાશિવરાત્રિના નિમિત્તના આજે રોકનાથ મહાદેવના અંદર બરફેશ્વર મહાદેવનું શિવલિંગ બનાવી અને સનાતન ધર્મીઓનો ઘણો બધો ઉત્સાહ રહ્યો અને આનંદમય રહ્યો અને સનાતન ધર્મની જય થઈ અને આવી રીતના આવનારા ઉત્સવોમાં સનાતન ધર્મની જય કરાવતા રહીશું અને શ્રી રોકનાથ મહાદેવની ઉત્સાહ અને લાગણી વધતી રહે, પબ્લિકના વચ્ચે અને શ્રદ્ધા વધતી રહે એવું કાર્ય કરતા રહીશું. સોમેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટથી સંચાલિત સોમેશ્વર મહાદેવની આ 6ઠી શોભાયાત્રા પાલખી યાત્રા જેની અંદર 700 થી 800 માણસો જોડાયેલ છે. કલોલના પંચવટી વિસ્તારમાં આ શોભાયાત્રાની અંદર જે કંઈ આવેલા છે તેમને ભોજનની પણ વ્યવસ્થા અહીંયા વિનામૂલ્યે કરવામાં આવેલી છે.